पेट्रोल डीजल भाव में वधारो यथावत रीते जोवा मळी रह्यो छे। अमदावाद में पेट्रोल डीजल में 28 पैसा वधारो थयो छे। अमदावाद में पेट्रोल प्रति लीटर रूपया 91 पैसा 23 पैसा, अमदावाद में डीजल प्रति लीटर 91 रूपया 69 पैसाए पहोंच्यु छे। डीजल वधी रहेला भाव ने लईने आजे पण पेट्रोल डीजल भाव में उछाड़ो छे તે નોંધાયેલો જોવા મળી રહ્યું છે। સતત પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે વધી રહ્યા છે। હવે આ પેટ્રોલ અને ડીઝલના જે ભાવમાં રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ છે, તે અત્યારે જોવા મળી રહ્યો છે। રેકોર્ડ બ્રેક સતત પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધતા હવે વાહન ચાલકોએ પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વાહન ચાલક છે એમને બી પૂછવા માંગીશું, જે રીતે અંકલ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે, બજેટમાં કેટલું કોમ્પ્રોમાઇઝ વાહન ચાલકોએ કરવું પડે છે? આમાં તો જરૂરિયાત તો છે, એટલે આમાં તો કોમ્પ્રોમાઇઝ કરવાનો કોઈ મતલબ છે જ નહીં। આ જીવન જરૂરિયાત વસ્તુ છે, એટલે એનો કોઈ મતલબ જ નથી। ભાવ વધી રહ્યા છે, ભાવ વધી રહ્યા છે, વસ્તુ બરાબર છે, પણ ઓવરઓલ માર્કેટ વર્લ્ડની અંદર જોવા જઈએ તો બધે આ જ પ્રોબ્લેમ અહીંનો ઉભો રહ્યો છે, એટલે એનો કોઈ સવાલ આવતો જ નથી। ભાવ તો વધવાનો, પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તો વાહન ચાલકો શું એક્સપેક્ટેશન રાખી રહ્યા છે? સાચું નહીં પોસાય, અત્યારે આટલું બધું આ કોરોનામાં કામ ધંધા નહીં, નોકરી ધંધા નથી, શું કરવાનું? પહેલા કેટલાનું પેટ્રોલ પુરાવતા હતા, હવે કેટલું પુરાવવું પડે છે? 30 રૂપિયાનું પુરાવીએ, ખાલી કંઈક જવું હોય ત્યાં માટે ભાઈ ગાડી કાઢો, નગર ચાલતા જવું પડે, એવું કરવું પડ્યું। બોલો, હા અને ઘટાડવો જ પડશે ભાવના, કઈ એમાં કઈ પબ્લિક શું કરશે? વાહન વ્યવહાર નહીં ચાલુ રહે તો કઈ ધંધો નોકરી કઈ માણસ જઈ નહીં શકે। હું કોર્પોરેશનમાં છું, જોતું આપણે ચાલે છે, ચલો તમે ડીટીપી તમારે ચાલે, ગવર્નમેન્ટ વાળા ચાલે, બીજા પ્રાઇવેટ માણસો ક્યાં જાય? પ્રાઇવેટ આ બીજા જે છૂટક મજૂરી વાળા વ્યક્તિઓ શું કરે? એને તો મરો જ ને, કઈક મરી ગયા એમનામ। પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધ્યા છે ત્યારે આગામી દિવસમાં ભાવ ઘટે એવી જનતા છે તે આશા પણ રાખી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।